सवितुर्वरेण्यम् भर्गो देवस्य धीमहि धियो यो नः विनती करू एक सरस मजाना एक भाव गीत थी आ वातावरण भव्य वातावरण निर्माण कर હકીકત ગાંડુભાઈ જેવા મુખ સેવક જેને કહી શકાય
કે મુખ્યમાં ગાંડુભાઈ જેવા કદાચ ક્યાંય ન થઈ શકે કોઈ દિવસ, અને નહીં કોઈ દિવસ એના સ્વભાવમાં ચહેરામાં કોઈ દિવસ ગુસ્સો, ગમે ત્યારે ગમે ત્યારે આવીએ ગાંડુભાઈ આપણા માટે હાવે હાવે ને કોઈ પણ ત્યારે વાતચીત કરતા આપણને ખરેખર એવું નથી કે આજે ગાંડુભાઈની સામે કહીએ છીએ ગાંડુભાઈ, પણ પાછળથી પણ બધાને એક દિલથી તમારા માટે હૃદયથી માન છે કે બાકી નિસ્વાર્થ કોઈ કરે ને તો મહિનો બે મહિના ચાર મહિના કરે, આજે આપણે તો જેટલા વર્ષથી જોઈએ છીએ કે નામ ગાંડુભાઈ છે પણ હકીકતમાં ડાયાભાઈ જેવા વ્યક્તિ બહુ ઓછા આપણને મળે, આપણે બધા સરપંચ છીએ. અને ગાંડુભાઈ તમે આખા ગાયત્રી પરિવાર ની અંદર હૃદય ની અંદર તમે સ્થાન મેળવ્યું છે, એના માટે બધા પરિજનો વતી લગ્ન દિવસની ખૂબ ખૂબ શુભકામના, અને ગુરુદેવને પ્રાર્થના કે અમારા ગાંડુભાઈના પગ સતત નિરંતર ચાલતા રહે અને સહયોગ મારા રમાબેનનો સતત મળતો રહે, એની તબિયત પણ અત્યારે તો બીજા શું આશી કરે છે ગુરુદેવ, અને તમે અમારાથી મોટા પાછા બરાબર, તો ગુરુદેવથી પ્રાર્થના કરીએ કે મારા ગાંડુભાઈનું જીવન ખૂબ ખૂબ પ્રફુલ્લિત રહે, બેનનું તબિયત પણ સરસ રહે. ઓમ શુભમ કરોતુ કલ્યાણમ આરોગ્ય ધન સંપદા મમ બુદ્ધે પ્રકાશમ ચ ઓમ સેન્ચુરી પૂરી કરે. ચાલો ત્રણ ગાયત્રી મંત્ર અને ત્રણ મહાપ્રત્યુંજય મંત્ર ઉજ્જવળ ભવિષ્યની કામના કરતા મોહનભાઈ અને અત્યારે સૌ ઉપસ્થિત તમારા પરિજનો ભાઈઓ બહેનો
તો વ્યંગ અવલોકનમાં એવું છે કે આપણે પ્રવૃત્તિઓ જે થઈ છે આપણે વાકુફ તો છીએ, ખાલી એની થોડી આછી ઝલક દેવાની હોય છે. ભેગા થયા છે તો થોડી આછી ઝલક જોઈ લે કે હમણાં ગીતાબેન સરસ મજાનું ધોરાજી ખાતે એક ભવ્ય અતિ ભવ્યમાં ભવ્ય એક લેવા પટેલનું અમારા વાડી ધોરાજીની અંદર સરસ મજાનું કથાનું આયોજન થઈ ગયું. એટલો બધો સફળ ગયો, એટલો બધો સફળ ગયો, લોકોએ કીધું કે આવો અમારે દર વર્ષે કરવાની ઈચ્છા થાય છે. અને એ લોકોએ અમને જે છે પ્રેમ આપવામાં, સ્વાગત કરવામાં અને કાર્યક્રમને સફળ બનાવવામાં ધાર દિવસ એક કરી નાખ્યા, એક એક મહિનાથી ગયા. તો આવા કાર્યક્રમ અમારા સફળ. બીજી વાત કરું કે આ આપણે પ્રથમ પ્રજ્ઞા અને સજ્જન શ્રદ્ધાનું સરસ મજાનું આયોજન થયું, જે પણ આપણે સૌના સહયોગથી બહુ સરસ મજાનું થયું. અને હવે આપણે એક રૂમ બાંધવાનું છે આયા, જેમાં આપણે વરરાજા અને વરકન્યા જે છે સરસ મજાનું તૈયાર થઈ શકે. પછી આજે 1313 લગ્ન પૂરા કર્યા, 313 લગ્ન આજે આપણે પૂરા કર્યા, ઓકે. આપણા બધાના સહયોગથી, પરિજનોના સહયોગથી પૂરા થયા. પછી તમને બહેનો પણ યજ્ઞ કરવા જાઓ છો અહીંયા પણ લગભગ એકાત્રે, કાલે બી યજ્ઞ યજ્ઞો ચાલુ છે. તો ધીમે ધીમે સારો વિકાસ થયો છે. બીજું, યુટ્યુબ ઉપર હવે કાંતિભાઈ પણ પોતાના લેક્ચરો જે છે એ મૂકે છે. હમણાં આપણે રેખાબેનને પણ આપણા યુટ્યુબમાં આપણે સામેલ કર્યા છે, એના પણ લેક્ચરો આપણે લઈને યુટ્યુબ ઉપર મૂકીએ છીએ અને લોકો જુએ છે. અને હું ને ભીમજાની સાહેબ તો યુટ્યુબ ઉપર પહેલાં ઘણા ટાઈમથી સક્રિય છીએ. આપણે ગુરુજીના વિચારો, જે પુસ્તકો લોકોને વાંચવાનો અત્યારે ટાઈમ નથી મળતો, એટલે એ પુસ્તકો અત્યારે સાંભળીને આપણે કાંઈક એમાંથી, કારણ કે ગુરુજીએ પોતે કીધું છે કે આ પુસ્તકો મારું સૂક્ષ્મ સ્વરૂપ છે અને એ માણસોને બદલાવા નથી પણ માણસોના વિચારોને આપણે બદલાવાના છે. તો એના માટે આ પ્રયત્નો કરીએ છીએ. તો હવે આપણે આગળ વધીએ, સ્વાગત કાર્યક્રમ કરીએ. તો હું પરિવારની બહેનોને કહું કે આપને અમારા ગાંડુભાઈના મિસિસને સાડી ઉડાડીને તેનું સ્વાગત કરશે અમારા બહેનો. જીવનને 50 વર્ષ સુખી દાંપત્ય જીવન જેને કહી શકાય. અને અમે આજે આજના દિવસે ગાંડુભાઈ પાસે વડીલો સિવાય અમે નાના પ્રેરણા માંગીએ કે અમારું જીવન પણ તમારા જેવું સુખમય હોય. માતાજી આશીર્વાદની સારી એનો ઉડાડી છે. રાજુભાઈ, વ્યાસ સાહેબ, હરીશભાઈ, શ્રી રાવરાણી સાહેબ, શ્રી અમાર રામજીભાઈ, શ્રી દેસાણીભાઈ, શ્રી મોહનભાઈ, શ્રી રામજીભાઈ,
બાજુ આવીને ઓમ મંગળ ભરો જિંદગી ભર એ બે બે ઘડી આદમી યાદ રહી જાય અને હું કહું એ બે ઘડી આનંદી આપણા સૌની આવી રીતે આપણે કરીએ એવો મને ઉમંગ છે અને તમને પણ ઉમંગ છે. તો ચાલો આ ઉમંગને વધાવી ફરીથી એક વાર ગાયત્રી મંત્ર બોલી જઈએ. ઓમ ગુરુ સ સવિતુ મરે યમ ભગો વિનુ કરી હવે ગીતા મેં કરશે હવે બોલા આવે